नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં આવેલ વીઆઈપી રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. તેવામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. કાર ચાલક જે નશાની હાલતમાં હતો તેના દ્વારા એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ મામલે વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું, આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ સાથે અન્ય પોલીસની નિષ્કાળજી જોવા મળી રહી છે. ટુ વ્હીલર ચાલકોને હેરાન પરેશાન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. આવા ફોર વ્હીલર ચાલકદારોના નશામાં પૂરપાટ ઝડપે ગાડી હંકારતા હોય ત્યારે વડોદરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા. આવા નશાખોરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેઓને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરવામાં આવી. વડોદરા શહેરમાં આવેલ છે કે વીઆઈપી રોડ પર તમે જોઈ શકો છો કે બ્રાઇટ સ્કૂલની સામે આજે એક કાર ચાલક દારૂની નશાની હાલતમાં હતો અને પુષ્કળ ફૂટ ઝડપે દોડી રહ્યો હતો ત્યારે જે એક વ્યક્તિને ઈજા થઈ અને જે કહેવાય છે એને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર નશા મુક્તની જે વાતો થઈ રહી છે આ પોકળ સાબિત થઈ રહી છે. આજે તમે જોઈ શકો છો કે નશો એટલો બધો કરેલો છે કે કેમેરાની સામે પોલીસની સામે પણ કહે છે કે એક પોટલી પીધેલી છે. એટલે કહેવાનો મતલબ કે વિજિલન્સની સ્કવોડ હોય સાથે સાથે અન્ય પોલીસ કક્ષાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય આ લોકો જ્યારે જ્યારે કહેવાય છે કે ઇંગ્લિશ દારૂના અડ્ડા ઉપર રેડો પાડતા હોય છે. પરંતુ વડોદરા શહેરની અંદર દેશી દારૂ ધમધમી રહ્યા છે સાથે સાથે તેઓની પર કેમ કાર્યવાહી થતી નથી. બીજી બાબત એ છે કે વીઆઈપી રોડ પર અવારનવાર જ્યારે અકસ્માત થતા હોય અને અમારા જેવા સામાન્ય નાગરિક જે આંદોલન કરતા હોય ને ધરણા કરતા હોય અમને પોલીસ પકડતી હોય ને અમને ડિટેન કરતી હોય તો આવા દારૂડિયાઓને કેમ પકડવામાં નથી આવતા એ જોવાનો વિષય છે. બીજી બાબત એ છે કે આ રોડ પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય તો વડોદરા પોલીસ તમામ રીતે ઊંઘી ઝડપાય છે. સાથે સાથે વડોદરા કોર્પોરેશનને પણ આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ ટ્રાફિકની અંદર જ્યારે પણ અકસ્માત થતો હોય છે જેના ઘરની અંદર દીવો હોલવાતો છે એને જ અંધારાનો અહેસાસ થતો હોય એટલે અમારી માંગણી એક જ છે કે આના ઉપર સ્પીડ બ્રેકર કે જે પણ ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટેને કંઈક ને કંઈક કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ.